أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل لي فيه مرضاتك دليلا ولا تجعل للشيطان فيه على سبيلا واجعل الجنة لي منزلا ومقيلا يا قاضي حوائج الطالبين. اے مارا پروردگار آ مہینہ ماں تو مارا ماٹے تاری خوشی حاصل کروانو رستو بتاؤ انی آ مہینہ ماں شیطان نے مارا اوپر قابو ملوانو رستو بند کری دے અને જન્નતને મારી મંઝિલ અને આરામની જગ્યા બનાવ. અય હાજત મંદોની હાજત પૂરી કરનાર. આજની દુઆમાં સૌથી પહેલી દુઆ જે માંગવામાં આવી છે એ છે અલ્લાહ સુબહાન તાલાની ખુશી હાસિલ કરવાનો ઝરિયો. કે અલ્લાહ એવું કંઈક કર, એ મારા રબ એવું કંઈક તું કર કે આ મહિનામાં મારા માટે એવો કંઈક રસ્તો બતાવ કે જેથી ફક્ત હું એવા કામો કરી શકું જેનાથી ફક્ત તું ખુશ હોય. એવી તૌફીક મળે કે ફક્ત મારા સામે એવા રસ્તા ખુલતા જાય કે જેના ઉપર ચાલીને ફક્ત તારી ખુશી હાસિલ કરી શકું. બીજું કંઈક નથી જોતું, કાંઈ નહીં, ફક્ત તારી ખુશી મળી જાય. અગર હું નમાઝ પઢું ત્યાંથી તારી ખુશી મને પ્રાપ્ત થાય, તું રાજી થઈ જાય. અગર હું કોઈને ખૈરાત કરું, ઇફતાર કરાવું, જમાડું, હેલ્પ કરું, મદદ કરું, રાશન આપું, આ બધી વસ્તુઓના અંદર મારું ફક્ત એક જ મકસદ હોય કે તારી ખુશી મળી જાય. હદીસમાં છે કે જો તમે જાણવા ચાહતા હોય કે અલ્લાહ સુબહાનહુ તઆલા તમારાથી રાજી છે કે રાજી નથી, તો એક પૈમાનો બતાવેલો છે. કેવી રીતે ખબર પડે કે અલ્લાહ મારાથી રાજી છે કે રાજી નથી? દરેક ઇન્સાન એ જ ચાહે છે કે ખબર તો પડે હું આટલી આટલી ઇબાદતો કરું છું, આટલી ખૈરાત કરું છું, આટલી નેકીઓ અંજામ આપું છું, આ બધી વસ્તુઓથી બુરાઈઓથી બચું છું, તો એ મારા અલ્લાહ મને ખબર કેવી રીતે પડે કે તું રાજી છે કે રાજી નથી? તો એના માટે હદીસના અંદર બહેતરીન નુસ્ખો બતાવવામાં આવેલો છે કે તમને એ જોવું હોય કે તમારો રબ રાજી છે કે રાજી નથી, તો તમે પોતાના દિલના અંદર જોવો, પોતાના નફ્સના અંદર ઝાંકીને જોવો કે તમે અલ્લાહથી કેટલા રાજી છો. અગર જો અલ્લાહ સુબહાનહુ તઆલાથી તમે રાજી છો, હર હાલમાં રાજી છો, તો અલ્લાહ પણ તમારાથી રાજી છે. અગર જો કોઈને જોઈને તમને એમ થતું હોય કે અલ્લાહે ફલાણાને આપ્યું ને મને ના આપ્યું, અલ્લાહે મને બીમારી આપી અને ફલાણાને સાજો કરી નાખ્યો, અલ્લાહે ફલાણાને ઓલાદ આપીને મને ઓલાદ ના આપી, ફલાણાને આમ આપ્યું ફલાણાને આમ આપીને મને ના આપ્યું, દોસ્તોને અઝીઝો આ શિકાયત કહેવાય. અને જે માણસ કોઈની શિકાયત કરે એનો મતલબ એ છે કે તે તેનાથી રાજી નથી. તો મતલબ એ થયો કે શિકાયત કરવા વાળો તે અલ્લાહથી રાજી નથી. જ્યારે અલ્લાહથી એ રાજી નથી તો યાદ રાખી લેવું જોઈએ કે અલ્લાહ પણ તમારાથી રાજી નથી. આજે અલ્લાહ અને બંદાની જે વાત છે ને, એક પ્રમાણે આપણે કહી શકીએ એક રીતે એક ડોક્ટર અને બીમાર જેવી છે. એટલા માટે રિવાયતોના અંદર છે અંતુમ કલ મરવા વરબ્બુલ આલમીન કત્તબીબ, તમે બીમારના જેમ છો અને પરવરદિગાર આલમીન ડોક્ટરના જેમ છે. કેવી રીતે?
જ્યારે આપણે બીમાર થયા ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર આપણને શું કરે છે? ડોક્ટર આપણે કહે છે ભાઈ ઠંડી વસ્તુ ખાવાની નથી, એનાથી બચવાનું છે, કેમ કે તમને શરદી થઈ ગઈ, તમને તાવ આવ્યો છે. ડોક્ટર પાસે જઈએ એટલે કે તમને મીઠાણ ખાવાનું નથી, કેમ કે તમને ડાયાબિટીસ થઈ ગઈ છે, ખાંડની બીમારી આવી ગઈ છે. ડોક્ટર પાસે જઈએ એટલે શું કહે કે ભાઈ તમે નમક ઓછું કરવાનું છે, તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. આ બધી વસ્તુઓ ડોક્ટર જે આપણને કહે, આપણે કહે છે હા ચોક્કસ, જરૂર સાહેબ, જરૂર આ રીતે કરીશ. શા માટે? કેમ કે આપણે જાણીએ છીએ કે આ જે ડોક્ટર મનાઈ કરી રહ્યો છે, જે વસ્તુ ખાવાની મનાઈ છે, જે વસ્તુ ખાવાનો હુકમ આપે છે, એ ડોક્ટરનો ફાયદો નથી, એ આપણા ફાયદા માટે છે. ડોક્ટર જે કંઈ મનાઈ કરે છે, તમે નહીં ખાઓ તો ડોક્ટરના ઘરે કંઈ મીઠાણ વધારે નથી પહોંચવાનું, બલકે આ જે નહીં ખાય એના માટે છે. તો અગર અલ્લાહ સુબહાનહુ તઆલા જે રબ્બુલ આલમીન ડોક્ટરના જેમ તબીબ છે, એ આપણને જાણે છે કે આને કેટલું આપવું, શું આપવું, ક્યારે આપવું અને કઈ રીતે આપવું, એ અગર જો આપણા દિલના અંદર અહેસાસ થઈ જાય કે અલ્લાહ ડોક્ટરના જેમ છે, જે વસ્તુને કહે એ પ્રમાણે આપણે કરીએ, જે વસ્તુને રોકે એ પ્રમાણે આપણે રોકાઈ જઈએ, એ ફાયદો અલ્લાહનો નથી, બલકે એ ફાયદો આપણા પોતાનો છે. તમામ કાયનાત મળીને પણ અલ્લાહ સુબહાનહુ તઆલાની નાફરમાની કરે, અલ્લાહના હુકમને ન માને, તો પણ અલ્લાહનું કાંઈ બગડવાનું નથી. યાદ રાખજો, પૂરી કાયનાતમાં ઇન્સાન, જિન્નાત, હજાર, પરિંદ, ચરિંદ, પ્રાણી, પશુ બધા સજદો કરવા લાગે તો પણ અલ્લાહના અંદર કંઈક મોટાઈ આવવાની નથી. અલ્લાહ તો પહેલાથી જ મહાન છે. આ બધો ફાયદો, બધી વસ્તુ કોના માટે છે? ખુદ ઇન્સાનના માટે છે. અગર કોઈ વસ્તુ અલ્લાહ સુબહાનહુ તઆલા હરામ કરેલી છે તો એના માટે એ છે કે આ હરામ વસ્તુથી ખુદ બંદાનું નુકસાન છે. અગર દારૂ હરામ કર્યું તો એ દારૂ હરામ છે, બંદાનું નુકસાન છે. અગર જો વ્યાજ હરામ કર્યું, બંદાનું નુકસાન છે. અગર ગીબત હરામ કરી, નિંદા હરામ કરી, ઇન્સાનનું, સમાજનું નુકસાન છે. હસદ, ઝીના અને એ પ્રમાણે જેટલી પણ જે બગાડા છે, અલ્લાહ જે મનાઈ કરી છે એમાં ખુદ પોતાનું, પોતાના આજુબાજુ રહેવાળા એ લોકોનું અને પૂરા સમાજનું નુકસાન જ્યાં થતું હોય અલ્લાહ પહેલેથી સ્ટોપ કરી લે છે. બસ બંધ, તમારે નથી કરવાનું. કરશો તો ગુનાહ થશે, કરશો તો તમને નુકસાન પહોંચશે, સમાજનું દરેક રીતે તમને નુકસાન પહોંચશે. તો ખુદા જે કંઈ પણ હુકમ આપ્યો છે એ બંદાના ફાયદા માટે છે, અને જે હુકમથી રોક્યો છે તે બંદાના ફાયદા માટે છે. તો હવે અલ્લાહ જે હાલતમાં રાખે એ હાલતથી આપણને ખુશ રહેવાનું છે. એના અંદર આપણને અલ્લાહથી નારાજ નથી થવાનું, અલ્લાહની શિકાયત નથી કરવાની. માહે રમઝાનના અંદર આપણા દિલના અંદર આ વસ્તુ લાવવાની છે, આવો અકીદો લાવીએ કે અલ્લાહને આપણે ખુશ કરી શકીએ. આપણા અંદર એવો બદલાવ આવવો જોઈએ, એવી ચેન્જિંગ આવવી જોઈએ કે આપણે અલ્લાહ સુબહાનહુ તઆલાના સામે માથું ઝુકાવીને રાખીએ. અલ્લાહ તું હર હાલમાં, તું જે હાલમાં રાખે હું રાજી છું, એ મારા મબૂદ તું જે રીતે રાખતો હોય એ પ્રમાણે હું તૈયાર છું. આવી શક્તિ માહે રમઝાનમાં લાવવાની છે. અલ્લાહ તારી ખુશી હાસિલ કરવા ચાહું છું, તું ખુશ થઈ જા. આ પ્રમાણે હર હાલમાં અલ્લાહથી રાજી, અને સાચા રોજેદાર આનું જ નામ છે. અમલ પણ સારો હોય, અકીદો પણ સારો હોય, ઇબાદત પણ ખાલિસ હોય, અમલ પણ સારો હોય, પરંતુ અગર જો જેમ પહેલા માહે રમઝાન મુબારકમાં હતા
અને છેલ્લા માહે રમઝાનમાં કાંઈ ચેન્જિંગ ના આવી, તો પછી ઓલા કોલુના બેલ જે કહેવામાં આવે છે એના જેમ છે, આખો દિવસ ફર્યા કરે ફર્યા કરે ફર્યા કરે, અને સાંજના જ્યારે ઊભો રહી જાય તો જ્યાં તો ને ત્યાં ને ત્યાં. માહે રમઝાનમાં કંઈક ચેન્જિંગ લાવવાની છે. અલ્લાહ પણ આપણને બદલવા તૈયાર છે, અલ્લાહ રહેમત આપવા તૈયાર છે, અલ્લાહ આપણને ગુનાહોથી માફ કરવા માટે તૈયાર છે, નિયમતો આપવા બરકતો આપવા તૈયાર છે, જહન્નમની આગથી આપણને બચાવવા તૈયાર છે. બસ આપણે મનથી પાકો ઈરાદો કરીને એવા અમલ કરીએ જેનાથી અલ્લાહ રાજી હોય. તો એક વાક્ય મળે છે કે ઇન્સાન કેટલો નાશુકરો છે. લબનાનની પહાડી ઉપર એક આબિદ ઇબાદત ગુઝાર રહેતો હતો, બહુ જ ઇબાદત કરતો હતો, અને અલ્લાહ તરફથી એના પાસે જમવાનું આવતું હતું. દિવસે રોઝા રાખે, રાતના નમાઝો અદા કરે, દિવસે નમાઝો કરે, અને છેલ્લે જે છે પોતે જમવાનું આવે એટલે જમી લે. એક દિવસ જમવાનું ના આવ્યું. જ્યારે જમવાનું ના આવ્યું તો પછી એ માણસ વાર જોઈ, થોડી વાર થોડાકથી વધારે જોયું કે હજી જમવા નથી આવ્યું. પોતે પહાડ પરથી નીચે ઉતરે છે અને ત્યાં આગળ જે અલ્લાહના દુશ્મનોની વસ્તી હતી તેમના પાસે જાય છે અને દરવાજો ખટખટાવે છે. દરવાજો ખટખટાવ્યો, શું છે, જમવું છે, ભૂખ્યો છું, ત્યાંથી ત્રણ રોટી આપે છે. જેવી ત્રણ રોટી મળી બહારે નીકળ્યો તો એના ઘરનો જે કૂતરો હતું એના પાછળ પાછળ દોડે છે અને એના બટકા ભરવા માટે આગળ વધે છે. આ એક રોટી ત્યાં આપી દીધી. પાછો ખાઈને કૂતરું પાછો એના પાછળ દોડે છે, બીજી રોટી આપી દીધી. બીજી રોટી ખાઈ લીધી કૂતરાએ, ફરીથી આગળ વધે છે. તીસરી રોટી આપવા પહેલા કહે છે, તું કેવું કમબખ્ત છે, કેવું માં કેવું જાનવર છે, બે બે રોટી આપી તો પણ તું હજી મારા પાસે માંગે છે, તારા માલિકે મને ત્રણ જ રોટી આપી હતી, મારા માટે તો કંઈક છોડી દે. એ કૂતરું ઊભું થાય છે અને અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી એના અંદર બોલવાની શક્તિ આવે છે અને કહે છે કે હું કમબખ્ત નહીં બલકે તું છે. મારો માલિક ઘણી વખત મને જમવાનું આપવાનું ભૂલી જાય છે, ક્યારેક ખરાબ આપે, ક્યારેક ઓછું આપે. હું કોઈ દિવસ મારા માલિકનો દરવાજો છોડીને બીજાના દરવાજા પાસે નથી જતો. અને તું કેવો ઇન્સાન છે કે તારો પરવરદિગાર આટલા વર્ષોથી તને જમવાનું આપે છે અને તું અલ્લાહનો દરવાજો છોડીને બીજાના દરવાજા પાસે પહોંચી ગયો, અલ્લાહના દુશ્મનના સામે તું પહોંચી ગયો. આ બરાબર ના કહેવાય. તો ઇન્સાનને હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ કે અલ્લાહના દરવાજા ઉપર રહે. બીજી દુઆ આપણે માંગીએ છીએ, એ અલ્લાહ શૈતાનને આ માહે રમઝાનમાં એવો બનાવી દે કે મને બહેકાવી ન શકે, શૈતાન આપણા ઉપર મુસલ્લત ન થાય. હદીસના અંદર છે, જે કોઈ માણસ ત્રણ કામ અંજામ આપશે શૈતાન એને નહીં બહેકાવી શકે, શૈતાન એનાથી દૂર રહેશે. પહેલી વસ્તુ કે જે હંમેશા અલ્લાહને યાદ કરતો હોય, જબાનથી પણ યાદ કરે અને દિલથી પણ યાદ કરતો હોય, શૈતાન એને નહીં બહેકાવી શકે. બીજી વસ્તુ, સહેરના વખતે, સહેરીના પહેલા, સહેરીના વખતે ઊભો થઈને સવારે ઇસ્તગફાર કરે, જેને આપણે કહીએ કે નમાઝે શબ અને ઇસ્તગફાર કરે. ત્રીજી વસ્તુ એના અંદર હોય કે અલ્લાહના ખૌફમાં રોવે, ગિડગિડાવે, રોઈ રોઈને અલ્લાહના પાસે માફી માંગે. તો આ માણસ એ છે કે જેને શૈતાન નહીં બહેકાવી શકે. અને ત્રીજી દુઆ, કઈ મારા અલ્લાહ જન્નતમાં મને આરામની જગ્યા અતા કર. અને છેલ્લી વસ્તુ કે અહી હાજતમંદોની હાજતો પૂરી કરનાર. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિ વ આલિહિ ત્વાહિરીન.